ॐ नमः देव्या नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो वायिर्याणम् नमो वज्रायाणम् नमो लोये सवसाहुणम् नत्वा जिनेन्द्रम् गतिसर्वदोषम् सर्वज्ञदेवम् हितिदर्शिकम् च श्रीजैनसिद्धान् प्रवेशिकेयम् विरच्यते सद्धियाम् हिताय। आदरणीय पंडित श्री गोपालदास जी बरेयाकृत श्री लघु जैन सिद्धांत प्रवेशिका मां चौथा अध्याय मां गुणस्थान अधिकार चाले छे। तेमा आपणे अत्यार सुधी 1-6 गुणस्थान नी चर्चा करी हती गया स्वाध्याय सुधी। आजे आपणे प्रश्न नंबर श्री लघु जैन सिद्धांत प्रवेशिका ना प्रश्न नंबर 512 थी शुरू करी 531 सुधीना प्रश्नों जे छे एमा आपणे सातमा अप्रमत विरत गुणस्थान नी आपणे चर्चा करीशुं। जो आपणे अलग अलग माहिती गुणस्थान नी जोताईए छे एमा थोड़ी एनी सामान्य रूपरेखा जोईए आ सातमा गुणस्थान नी। तो आ सातमा गुणस्थान नुं नाम छे अप्रमत विरत गुणस्थान। एक वात बीजो ए मुनिराज नी शुद्ध उपयोग रूप ध्यानस्थ अवस्था छे अने एनुं आ गुणस्थान छे। त्रीजी वात के शुद्ध उपयोग नी वात आचार्य एकल पंडित टोलरमलजी ए पण करेली छे मुखस्मार प्रकाशक मां। એમાં સાધુનું જે સ્વરૂપ બતાવ્યું છે પહેલા અધિકારમાં એમાં એમને એવી શરૂઆત કરી છે જે વિરાગી બની સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરી શુદ્ધ ઉપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરે છે। એટલે જે શુદ્ધ ઉપયોગરૂપ મુનિધર્મ એટલે મુનિદશામાં આપણે જોઈશું કે છઠ્ઠા ગુણસ્થાને શુભ ઉપયોગ હોય છે, સાતમા એ શુદ્ધ ઉપયોગ હોય છે, પણ આ શુદ્ધ ઉપયોગમાં રહેવું એ એમની પ્રતિજ્ઞા હોય છે અને શુદ્ધ ઉપયોગ પ્રગટ થતા સાતમું ગુણસ્થાન થાય છે। એટલે શુદ્ધો ઉપયોગ રૂપ મુનિધર્મ અંગીકાર કર્યો આ રીતે આ જે સાતમું ગુણસ્થાને શુદ્ધો ઉપયોગની મુખ્યતાથી આ ગુણસ્થાન છે। બીજી રીતે આપણે વિચારીએ તો જે 14 ગુણસ્થાન છે એમાં જે મુનિરાજના ગુણસ્થાન આવે છે છઠ્ઠા ગુણસ્થાનથી ઉપરના બધા, પણ એમાં સૌથી પહેલા જે પ્રાપ્ત થાય છે જીવને મુનિરાજનું ગુણસ્થાન એ આ સાતમું અપ્રમત વિરત ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે। છઠ્ઠું ગુણસ્થાન તો સાતમામાં આયા પછી થાય છે, જ્યારે જીવ સાતમા ગુણસ્થાનમાં આવે છે તો એનો અંતર્મુહૂર્તનો કાળ પૂરો કરી અને નિયમથી એ છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે, જે સૌથી પહેલું પ્રાપ્ત થવાનું ગુણસ્થાન મુનિ દશામાં શુદ્ધ ઉપયોગની દશામાં સાતમું અપ્રમત વિરત ગુણસ્થાન છે। બીજું શ્રેણી આરોહણ કરવાની તૈયારી પણ જીવ આ સાતમા ગુણસ્થાનમાં જ કરતો હોય છે। બીજી આ સાતમા ગુણસ્થાનની એક વિશેષતા એવી છે કે આચાર્ય અમૃતચંદ્ર આચાર્યદેવ અને જયસેન આચાર્યદેવે જે ટીકા લખી છે પ્રવચન સાતની, એમાં ગાથા 81ની ટીકામાં આ સાતમા પ્રમત વિરત ગુણસ્થાનને જ એમને પરમ ઉપેક્ષા લક્ષણ પરમ સામાયિક કીધું છે। આ ગુણસ્થાનને સામાયિક પરમ સામાયિક કીધેલું છે। બીજું કે મુનિરાજ તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા હોય છે મુખ્ય રૂપથી, તો પરંતુ મુનિરાજની પ્રતિજ્ઞા અને એમની આંતરિક ભાવના તો સાતમા શુદ્ધો ઉપયોગરૂપ અપ્રમત વિરત ગુણસ્થાનમાં જ રહેવાની હોય છે, પરંતુ શું છે કમજોરીવશ તેઓ આ છઠ્ઠા ગુણસ્થાનમાં એમને આવવું પડે છે। બાકી એમને તો સાતમા ગુણસ્થાનમાં જ રહેવું હોય છે અને એની પ્રતિજ્ઞા હોય છે, એમની ભાવના પણ એવી જ હોય છે। આપણે લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં એક 512 નંબરનો પ્રશ્ન છે એની અંદર પણ આની ચર્ચા કરેલી છે, એમને સાતમા અપ્રમત વિરત ગુણસ્થાનનું સ્વરૂપ શું છે એવો પ્રશ્ન પૂછ્યો છે। તો આપણે એનો ઉત્તર જોઈએ તો એમાં બી આપેલો છે અને એ જ વાતને આપણને આચાર્ય શ્રી રેમીચંદ્રદેવે ગોમઠસાર જીવકાનની 45 નંબરની ગાથામાં
કર્મોદયની સાપેક્ષથી આ ગુણસ્થાનને સમજાવ્યું છે. તો આપણે કર્મોદયની સાપેક્ષ આ ગુણસ્થાનને સમજીશું કે સ્વંજલન કસાય, જે ચાર ચોકડી છે ને, અનંતાનું મંદિર, અપ્રત્યાખાનાવરણ, પ્રત્યાખાનાવરણ અને સ્વંજલન, તો એમાં જે સ્વંજલન કસાય અને સાથે રહેલી નવનો કસાય એના મન ઉદયના સમયમાં અથવા તો એ કર્મના ઉદયમાં, એટલે કે એના નિમિત્તથી પ્રમાદ રહિત થવાવાળી વિતરાગી દશા, એ આ સાતમું અપ્રમત વિરત ગુણસ્થાન છે. જો છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રમાદ સહિત હતી અને આ જ સ્વંજલન કસાય અને નવનો કસાયનો તીવ્ર ઉદય હતો, અહીંયા મંદ કસાય છે, ત્યાં પ્રમાદ સહિતની અવસ્થા હતી, અહીંયા પ્રમાદ રહિતની અવસ્થા છે. છઠ્ઠામાં અને સાતમામાં આટલો મોટો ફર્ક છે. બીજું કે એની અંદર પ્રમાદ વિરત ગુણસ્થાનમાં સ્વંજલન દેશઘાતી કસાય કર્મ અને જે હાસ્યાદી નવનો કસાયની આપણે વાત કરી એનો મંદ ઉદય હોય છે, એટલા માટે એ મંદ ઉદય આ પ્રમાદ ઉત્પન્ન કરવા માટે સમર્થ નથી. ત્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં તીવ્ર ઉદય હોય છે એટલે મુનિરાજને પ્રમાદ ઉત્પન્ન થઈ જાય છે. છતાં પણ જો અહીંયા આગળ આત્મામાં બુદ્ધિપૂર્વક વિભાવ પરિણામનું અસ્તિત્વ હોય છે, પ્રમાદ નથી, છતાં પણ એવું નથી કે એ વખતે વિભાવનો અભાવ થઈ ગયો. છઠ્ઠામાં તો શુભો ઉપયોગરૂપ વિભાવ હોય છે, સાતમામાં મુખ્યરૂપથી શુદ્ધો ઉપયોગ હોય છે, છઠ્ઠામાં પ્રમાદ હોય છે, સાતમામાં પ્રમાદ નથી, છતાં પણ અહીંયા અબુદ્ધિપૂર્વક વિભાવ પરિણામનું અસ્તિત્વ બની રહે છે. અને આ પરિણામ છે એટલે એના નિમિત્તે એમને બંધ પણ થાય છે, ભલે હિમ સ્થિતિ અનુભાગવાળો કર્મબંધ થાય પણ એ નિયમથી એમને કર્મબંધ પણ થતો જોવામાં આવે છે. આમાં ગુણસ્થાન કેવું થયું કે સ્વંજલન કસાયજન્ય વિભાવ પરિણામ અને જે સ્વંજલન સિવાયની બાકીની ત્રણ કસાય ચોકડીના અનુદયપૂર્વકનો વિતરાગ ભાવ, એ બંનેની મિશ્ર દશા થાય એવું આ અપ્રમત વિરત ગુણસ્થાન સાતમા નંબરનું છે. અને આ જ પરિભાષાને આચાર્ય નેમિચંદ્ર દેવે ગોમઠસા જીવકાની 46 નંબરની ગાથામાં એને ધ્યાનની મુખ્યતાથી આને સમજાવ્યું છે. ત્યાં કર્મ ઉદયની મુખ્યતાથી આપણે જોયું, હવે એને ધ્યાનની મુખ્યતાથી સમજાવ્યું છે કે એમને વ્યક્ત અને અવ્યક્ત બધા જ પ્રકારના પ્રમાદ નષ્ટ થઈ ગયા છે. કારણ કે મુનિરાજનો ઉપયોગ તો શુદ્ધ ઉપયોગ છે, ધ્યાનમાં હોય છે, તો એમને વ્યક્ત અવ્યક્ત બધા જ પ્રકારના પ્રમાદ શું થઈ ગયા છે, નષ્ટ થઈ ગયા છે. વ્રત ગુણ અને શીલથી એ મંડિત છે, નિરંતર આત્મા અને શરીરનું વેદ જ્ઞાન એમને હોય છે, એનાથી યુક્ત જ હોય છે, તથા ઉપશમ અને શપક શ્રેણી ઉપર આરૂઢ નથી. આ ગુણસ્થાનમાં શપક શ્રેણી કે ઉપશમ શ્રેણી આરૂઢ આનાથી ઉપરના ગુણસ્થાન છે, એટલે શપક કે ઉપશમ શ્રેણી ઉપર આરૂઢ થયા નથી, છતાં પણ ધ્યાનમાં તો લવલીન હોય છે, તલ્લીન હોય છે, એવા આ પ્રમત વિરત ગુણસ્થાનવર્તી મુનિરાજ હોય છે. આમ આપણે આ જોયું કે આ સાતમા અપ્રમત વિરત ગુણસ્થાનમાં નિયમથી શુદ્ધો ઉપયોગરૂપ ધ્યાન દશા હોય છે. કોઈ જગ્યાએ ધર્મ ધ્યાન એવું નામ એને આપવામાં આવે છે, તો નામ ગમે તે હોય પણ મુખ્યતા શુદ્ધો ઉપયોગની છે. બીજું, આ ગુણસ્થાનને અપ્રમત દશા કહો કે પ્રચુર આત્મ આનંદની દશા કહો, એ બધું એક જ નામ છે. અપ્રમત સંયત કહો કે પ્રચુર સ્વસંવેદન આનંદની દશા કહો, બધી એક જ વાત છે. બીજું, આપણે એનું આગળનું ગુણસ્થાન છે છઠ્ઠું ગુણસ્થાન, એ છઠ્ઠું પ્રમત વિરત ગુણસ્થાન એ પ્રમાદ સહિતની અને સ્વરૂપની અસાવધાનીની દશા છે. એ અપેક્ષાએ આ સાતમું ગુણસ્થાન જુઓ જે અપ્રમત વિરત ગુણસ્થાન છે, તો એ પ્રમાદ રહિત અને સાવધાનીની દશા કહેવામાં આવે છે. એટલા માટે આ સાતમા ગુણસ્થાન પ્રમાદ રહી સાવધાનીની દશા છે, એટલે જીનવાણીની રચના કરવી, ધર્મ ઉપદેશ, દીક્ષા, શિક્ષા કે પ્રાયશ્ચિત આપવું, એ બધા કાર્યો જે ત્યાં પ્રમાદ દશામાં જોવામાં આવતા હતા અસાવધાનીમાં, એવા બધા કાર્યો એ પ્રમાદ રહિત અવસ્થા અને સાવધાનીની દશા છે. આત્માના સ્વરૂપમાં સાવધાની છે એટલે એવા કાર્યો બધા એમને જોવામાં આવતા નથી. એમ જોવા જઈએ તો આ રીતે આ પ્રમત વિરત દશા જે છે સાતમું ગુણસ્થાન, એ સાક્ષાત ભગવાન થવાનું એકમાત્ર ઉપાય છે. સમજો, આ ગુણસ્થાન આવ્યું એટલે હવે સાક્ષાત મોક્ષનો ઉપાય તમારી પાસે થઈ ગયો. એટલા માટે જ કહ્યું છે કે સાધુ હુવા સો સિદ્ધ હુવા અબ કરની રહી ના કોઈ. આ કથનનો જે અભિપ્રાય છે એ સત્ય છે કે તમે મુનિ દશા જુઓ તો છે તો મનુષ્ય ગતિના જીવ, પરંતુ એમને હાલતા ચાલતા સિદ્ધ ભગવાન કીધા છે.
कारण के आ मुनि जीवन ज एवं है कि एने केवल ज्ञानी के सीध दशारूपी पर्वत तलेटी कहमें एवज रीते ते जुओ के सीध भगवान जम साक्षात ज्ञाता दष्टा थी गया है एवज रीते भावलिंगी मुनिराज पोता भूमिका अनुसार सीद्धो जो काम कर रहा है ज्ञाता दष्टा रहना काम कर रहा है। बीजो एम एक सिद्धांत प्रेसिक 513 नंबर नो प्रश्न है एम पूछू के आ सातमा अप्रमत विरत गुणस्थान के भेद है आ गुणस्थान भेद नो प्रश्न पूछो तो जो आ सातमा अप्रमत विरत गुणस्थान बे भेद है एक स्वस्थान अप्रमत अने बीजु से सातिशय अप्रमत आवा बे भेद आ सातमा अप्रमत विरत गुणस्थान जुवामां पछी तरत ज प्रश्न पूछ्यो 514 नंबर नो के स्वस्थान अप्रमत विरत एटले जे पहेलो भेद छे ने एने निरतिशय अप्रमत पण कहेवामां आवे छे तो ये कोने कहेवामां आवे स्वस्थान अप्रमत विरत कोने कहेवामां आवे पहेलो भेद छे एनुं स्वरूप शुं छे तो जो आज स्वस्थान अप्रमत विरत अथवा निरतिशय अप्रमत एने कहेवामां आवे छे तो ए सर्व प्रमाद नो नाश करनार छे आ गुणस्थान में कोई प्रमाद होतो नथी जीव ने आ गुणस्थान योग शुद्धो उपयोग थता प्रमाद नो नाश थई जाय छे छता व्रतशील वगैरे थी एमने शील वगैरे एमने जोवामां आवे छे। बीजु एमने नथी उपशम श्रेणी के नथी शपक श्रेणी आरूढ़ छता पण निशुद्धात्मा मां एमनी लीनता एवी मुनि दशा ए आ स्वस्थान अप्रमत गुणस्थान छे। बीजू के जे अप्रमत गुणस्थान थी मुनिराज नियम थी छठा गुणस्थान में जाए तेन तेवा एवं अप्रमत विरत गुणस्थान छे एने स्वस्थान अप्रमत के निरतिशय अप्रमत कहेवामां आवे छे। मतलब मुनिराज आपणे कहीए छे कि छठा सातमा में रहता होय छे सातमामांथी छठामां छठामांथी सातमामां सातमामांथी छठामां कोई मुनिराज विशेष पुरुषार्थपूर्वक सातमामांथी आठमामां जाय छे तो आ रीते बे भेद पड़ी गया तो जे सातमामांथी छठामां आवता होय छे ए आ स्वस्थान अप्रमत सहित अथवा निरतिशय अप्रमत मुनि थई गया अने जे सातमामांथी छठामां नहीं आवता ऊपर जाय ए बीजा भेदमां आवशे ए सातिशय अप्रमतमां आवशे। बीजो एक प्रश्न एमां ए पूछेलो छे कि हवे आपणे स्वस्थान अप्रमतनी वात करी तो एना पछी 515 नंबर नो प्रश्न छे अने जोड़े 516 नंबर नो प्रश्न छे ए बे प्रश्नों में एम पूछ्यू छे कि आ सातिशय अप्रमत विरत कोने कहेवाय अने श्रेणी चढ़वाने पात्र कोण छे ए बे प्रश्नोनो एक कॉमन जीव जवाब छे कारण कि एने ज लागू पड़े छे तो आपणे एनो उत्तर जोईशुं કે પેલા સાતિશય અપ્રમત વિરત કોને કહેવામાં આવે જે આ સાતમા ગુણસ્થાનનો બીજો ભેદ છે તો જો ચારિત્ર મોહની કર્મની જે 21 પ્રકૃતિઓ છે 21 પ્રકૃતિનો ઉપશમ તથા ક્ષયમાં જે નિમિત્ત અધકરણ આદિ ત્રણ કરણો જે થતા હોય છે એમાંથી પહેલી અધકરણની દશા થાય એને આ સાતિશય અપ્રમત કહેવામાં આવે છે। તો 21 પ્રકૃતિઓ કઈ ચારિત્ર મોહનીની जो अनंतानुमंदी आमा नहीं आवे कारण के अनंतानुमंदी तो एनो विषय योजना थी जाए छे तो शू आवशे कारण के सातमा मांथी आठमा मां जवुं छे ने सातिशयमां सातमा मांथी आठमा मां जवा मुनिराज छे एटले आठमा मां श्रेणी चढ़े छे वखत एनी विषय योजना थाय छे ते ए अनंतानुमंदी काढ़ी नाखो चार तो अप्रत्याखाननी चार प्रत्याखाननी चार अने स्वंदलननी चार चार तरी 12 थई અને 9 કસાય થઈ એમ 21 કસાયો થઈ એનો ઉપશમ કે ક્ષય કરવો હોય તો એના માટે એનું નિમિત્ત જીવના અધકરણ આદિ જે ત્રણ કરણ થાય છે અધકરણ અપૂર્વકરણ અનુવૃત્તિકરણ એમાં જે પહેલું અધકરણની દશા જે થાય છે તો જે જીવને આવી દશા થાય એ સાતમામાંથી પછી છઠ્ઠામાં નથી જતો તો એને આ સાતિશય અપ્રમત વિરત કહેવામાં આવે છે। બીજી રીતે સામાન્ય એની પરિભાષા યાદ રાખવા જેવી કે જે મુનિરાજ અપ્રમત વિરત ગુણસ્થાનથી વિશેષ પુરુષાર્થ કરે અને નિયમથી નીચે ના જાય બસ એને સાતી છે નીચે ના જાય તો પછી ઉપર જવાના છે
આઠમામાં એ સાતિશે અપ્રમત વિરત કહેવામાં આવે છે. અથવા એમ પણ કહી શકાય ને જે શ્રેણી આરૂઢ થાય એ મુનિરાજને સાતિશે અપ્રમત કહેવામાં આવે છે. જો શ્રેણી તો આઠમા ગુણસ્થાનથી કહેવા છે, પણ શ્રેણીની તૈયારી સાતમા ગુણસ્થાનમાં થાય તો એ પછી છઠ્ઠામાં નહીં જાય, એ સાતિશે અપ્રમત થઈ જશે. એ રીતે એની વાત છે. તો આપણો શ્રેણી શબ્દ આવે ને નવો, તો ત્યાં 517 ને 518 નંબરના બે પ્રશ્નો પૂછેલા છે કે શ્રેણી કોને કહેવાય અને શ્રેણીના કેટલા ભેદ છે. જો ત્યાં ક્રમ સાપેક્ષ સમજાયેલું છે કે જ્યાં ચારિત્ર મોહનીય ક્રમની બાકી રહેલી જે 21 પ્રકૃતિઓ છે એનો ક્રમથી ઉપશમ તથા ક્ષય કરાય એને શ્રેણી કહેવામાં આવે છે. એટલે ક્રમથી એટલે એક સાથે બધું થતો નથી, એનો આગળના ગુણસ્થાનમાં એનો ઉપશમ કે ક્ષય થતો હોય છે ક્રમથી. તો જેમ જેમ જે કર્મ પ્રકૃતિઓનો ઉપશમ કે ક્ષય થતો જાય એમ વિતરાગતા વધતી જાય છે. એટલે આપણે વિતરાગતા તરફથી શ્રેણીને સમજવી હોય તો વિતરાગતાનું વધવું એ શ્રેણી કહેવાય. એ વિતરાગતા ઉત્તરોત્તર વધતી જાય એને શ્રેણી કહેવામાં આવે છે. અને કર્મ તરફથી વાત કરીએ તો 21 પ્રકૃતિઓ જે છે એનું ક્રમથી ઉપશમ છે ક્ષય થવું એને શ્રેણી કહેવામાં આવે છે. એમાં અંતર્ગત બીજો પ્રશ્ન તો શ્રેણીના કેટલા ભેદ છે, તો શ્રેણીના બે ભેદ છે, એક ઉપશમ શ્રેણી અને એક શપક શ્રેણી. એટલે પછી બીજા બે પ્રશ્નો તરત જ મૂકેલા છે 519 ને 520 નંબરનો કે ઉપશમ શ્રેણી તથા શપક શ્રેણી કોને કહેવામાં આવે છે. તો સિમ્પલ છે કે જ્યાં ચારિત્ર મોહની ક્રમની 21 કર્મ પ્રકૃતિઓનો ઉપશમ કરવામાં આવે છે તો એને ઉપશમ શ્રેણી કહેવામાં આવે છે, અને જ્યાં 21 પ્રકૃતિઓનો ક્ષય કરવામાં આવે છે તો એને શપક શ્રેણી કહેવામાં આવે છે. પછી એક પ્રશ્ન છે પાછો, બહુ નાના નાના પ્રશ્નો છે, થોડા બારેક પ્રશ્નો, કે આ બંને શ્રેણીઓમાં કયા જીવ ચડે છે. આ બંને કેમ, જો ઉપશમ શ્રેણી કયો જીવ ચડે, શપક શ્રેણી કયો જીવ ચડે, તો એ બે પ્રકારના જીવ લેવાના છે, એક સહાયક સમ્યક દ્રષ્ટિ અને એક દ્વિતીયક્ષમ સમ્યક દ્રષ્ટિ. તો જે સહાયક સમ્યક દ્રષ્ટિ જીવ હોય એ બંને પ્રકારની શ્રેણી ચડી શકે, એ ઉપશમ શ્રેણી પણ ચડી શકે અને શપક શ્રેણી પણ ચડી શકે. પણ જે દ્વિતીયક્ષમ સમ્યક દ્રષ્ટિ જીવ છે એ માત્ર ને માત્ર ઉપશમ શ્રેણી ચડે છે, એ શપક શ્રેણી ચડતો નથી. પછી 522 ને 523 નંબરના પ્રશ્ન છે બે, કે ઉપશમ શ્રેણીના તથા શપક શ્રેણીના ગુણસ્થાનો કયા થયા છે. મતલબ જે મુનિરાજ સાતમા સુધી છઠ્ઠા સાતમામાં છે એનાથી ઉપર શ્રેણીના ગુણસ્થાન આવે છે 8, 9, 10, 11 ને 12. એમાં ઉપશમ શ્રેણીનું કયું ગુણસ્થાન ને શપક શ્રેણીનું કયું ગુણસ્થાન, તો જો બંનેના 4 છે અને આમ જોઈએ તો 8, 9, 10, 11 ને 12 આમ ગુણસ્થાન 5 છે, અને ઉપશમ શ્રેણીનાય 4 અને શપક શ્રેણીનાય 4. તો એ કેવી રીતે છે, તો જુઓ જે 8મું અપૂર્વકરણ છે, 9મું અનુવૃત્તિકરણ છે, 10મું સૂક્ષ્મ સંપ્રાય છે, આ 3 કોમન રહે છે. અને જ્યારે એની સાથે 11મું ગુણસ્થાન આવે ઉપશાન મો નામનું, એ ઉપશમ શ્રેણીવાળા જીવને આ 4 ગુણસ્થાન થાય છે, અને શપક શ્રેણીવાળા જીવને 8મું અપૂર્વકરણ ગુણસ્થાન તો આવે છે, 9મું અનુવૃત્તિકરણ ગુણસ્થાન પણ આવે છે, 10મું સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાન આવે છે, પછી 11મું નથી આવતું, સીધું કયું આવે છે, 12મું આવે છે, 12મું ક્ષીણમો નામનું ગુણસ્થાન આવે છે. તો આ 4 ગુણસ્થાન શપક શ્રેણીવાળા જીવના છે. પછી એક પ્રશ્ન મૂકેલો છે 524 નંબરનો, કે ચારિત્ર મોહનીની 21 પ્રકૃતિઓનો ઉપશમ તથા ક્ષય થાય છે એના માટે જીવ આત્માના કયા પરિણામો એમાં નિમિત્ત કારણ છે. તો જે આ 21 પ્રકૃતિનો ઉપશમ કે ક્ષય કરવા માટે જે આત્મામાં 3 પ્રકારના પરિણામો થાય છે, અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, એ 3 એમાં નિમિત્ત કારણ છે. હવે આપણે આ ગુણસ્થાનનો સમ્યક અપેક્ષાએ થોડો વિચાર કરીએ, તો જે આ સ્વસ્થાન અપ્રમત વિરત મુનિરાજ્ય હોય છે, સ્વસ્થાન અપ્રમત મુનિરાજની વાત ચાલે છે, એમાં 2 મુનિરાજ છે સાતમા ગુણસ્થાન, સ્વસ્થાન અપ્રમત વિરત વાળા પણ હોય અને સાતિશય અપ્રમત વિરત વાળા પણ મુનિરાજ હોય. એમાં જે સ્વસ્થાન અપ્રમત વિરત મુનિરાજ હોય એમને ઔક્ષમિક, ક્ષાયોક્ષમિક અને ક્ષાયિક આ 3 સમ્યક્ત્વોમાંથી કોઈ પણ એક સમ્યક્ત્વ હોઈ શકે છે.
એનો જે બીજો ભેદ છે સાતિશય અપ્રમત સંયત એવા જે મુનિરાજ હોય એમને એમને ક્ષાયોક્ષમિક હોતું નથી, તો એમને જે ઓક્ષમિક છે એ ઉપશમિક હોય તો એમને દ્વિતીયોક્ષમ સમ્યક હોય અને કાં તો એમને ક્ષાયિક સમ્યક હોય. તો દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ, કારણ કે ઉપશમિક સમ્યક્ત્વના બે ભેદ છે, એક પ્રથમોક્ષમ સમ્યક્ત્વ અને દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ. તો ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ તો હોતું જ નથી. હવે ઉપશમિક ને ક્ષાયિક રહ્યા તો ઉપશમિકના બે ભેદ છે, પ્રથમોક્ષમ ને દ્વિતીયોક્ષમ. આમથી પ્રથમોક્ષમ હોતું નથી આ સાતી સેવાને, દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ ગુણવત્તાનો હોય છે અને જે ક્ષાયિક સમ્યક્ત્વ રહ્યું તો એ બેમાંથી કોઈ પણ એક એમને હોઈ શકે છે. એમને આપણને એમ થાય કે ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ કેમ નથી, એને કેમ નથી હોતું આ સાતિશય અપ્રમત વિરત ગુણસ્થાન વાળા જીવને, તો એમને શ્રેણી ઉપર આરૂઢ થવું છે. અને ક્ષાયોક્ષમ સમ્યક્ત્વ છે તો ક્ષાયોક્ષમ સમ્યક્ત્વ સાથે જીવ શ્રેણી આરોહણ ના કરી શકે. એનું કારણ એ છે કે ક્ષાયોક્ષિક સમ્યક્ત્વમાં કેવળ જ્ઞાન ગમ્ય છલમલ અઘાડ એવા જે દોષ હોય છે એ દોષ બહુ સૂક્ષ્મ છે, એ આપણા જ્ઞાનમાં શુદ્ધ જ્ઞાનમાં પકડાતા નથી, પણ કેવળ જ્ઞાન ગમ્ય હોય છે. તો એ સૂક્ષ્મ દોષ હોવા છતાં પણ શ્રેણીમાં આરોહણમાં બાધક છે, એટલે એ શ્રેણીના આરોહણમાં બાધક છે છતાં પણ એના સમ્યક્ત્વને બાધા પહોંચાડતા નથી એવા પ્રકારના સૂક્ષ્મ દોષો હોય છે. એટલે શ્રેણી આરોહણ કરવું હોય તો એમાં તો જરૂરથી આ દોષ બાધા પહોંચાડે છે. એટલે મુનિરાજ એ બાધકપણાને દૂર કરવા માટે અથવા ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વમાં રહેલા દોષોને દૂર કરવા માટે વિશેષ પુરુષાર્થ કરે છે, અને વિશેષ પુરુષાર્થ કરી ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વમાંથી ઉપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે. અને એ વખતે જે ઉપશમિક સમ્યક્ત્વ હતો એ દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એ સમ્યક્ત્વ પણ ક્ષાયિક સમ્યક્ત્વના જેમ નિર્મળ જ હોય છે. હવે એક પ્રશ્ન આપણે એવો આમાં થઈ શકે કે ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વમાંથી આ દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય, એમાં શું પ્રોસેસ થતી હશે. હલાવ પ્રશ્ન કે જે એમને શ્રેણી ચડવું છે તો ક્ષાયોક્ષમ સમ્યક્ત્વમાં ચલમલ અઘાડ એવા દોષ હોય છે, સૂક્ષ્મ દોષ, તો શ્રેણી ચડી શકતા નથી. તો એ ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વમાંથી આ દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ પ્રગટ કરે છે. તો પછી એવો પ્રશ્ન થાય કે આ દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવી રીતે થતી હશે, એમાં શું કરતા હશે. તો જો જ્યારે શ્રેણી ચડવાના સન્મુખ આ સાતમા ગુણસ્થાન વર્તી જે સાતિશય પ્રમત વિરત ક્ષાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવ છે, તો એ જીવના ત્રિકરણ પૂર્વક એટલે અધકરણ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ એ પૂર્વક અનંતાનુબંધી કસાય છે. અનંતાનુ કસાયની જે ચતુષ્ટય ચાર ચોકડી છે ક્રોધમાન માયા લોભ એનું વિસંયોજન કરે છે, અને દર્શન મોહની કર્મની જે ત્રણ પ્રકૃતિઓ છે એનો ઉપશમ કરે છે. તો એ વખતે શ્રદ્ધાગુણના જે પરિણામ થાય છે તો એ પરિણામને દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એટલે દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે એની એક વિશેષતા એવી છે કે જે ઉપશમ શ્રેણી જેને ચડી હોય એને અનંતાનુમતિનું વિસર્જન હોય તોય વાંધો નહીં, ના હોય તોય પણ વાંધો નહીં, એવો કોઈ નિયમ નથી કે હોવું જ જોઈએ. પણ જેને સપક શ્રેણી ચડવી છે એવા સાતિશય અપ્રમત વિરત ગુણસ્થાનવાળા જીવને તો નિયમથી આ અનંતાનુબંધીનું વિસંયોજન થાય છે અને દર્શન મોની ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ પણ થાય છે. તો બંને જીવોને થાય છે. અનંતાનુબંધી માટે ઉપશમ શ્રેણીવાળાને નિયમ નથી, એ માત્ર ક્ષપક શ્રેણીવાળાને નિયમ હોય છે. ચારિત્ર અપેક્ષાએ આપણે વિચાર કરીએ તો આ સાતમું જે અપ્રમત વિરત ગુણસ્થાનમાં ચારિત્ર કયું હોય છે, તો આપણે જોયું કે એને મુખ્ય રૂપથી ક્ષાયોક્ષમિક ચારિત્ર હોય છે. એ ક્ષાયોક્ષમિક જે ચારિત્ર હોય છે એ આ પ્રમાણે ઘટિત થઈ શકે છે. એટલે એમાં કઈ રીતે બને છે, આપણે દર વખતે આની પરિભાષા છઠ્ઠા ગુણસ્થાનમાં પણ લીધેલી, પાંચમા ગુણસ્થાનમાં એટલા માટે લીધી હતી કે પાંચમા ગુણસ્થાનમાં આ ચારિત્ર મોનીનો ક્ષયોક્ષમ છે, પણ ક્ષાયોક્ષમિક ચારિત્ર નથી, સંયમમાં સંયમ હોય છે, એને ઉપચારથી ક્ષાયોક્ષમિક ચારિત્ર કહેવામાં આવે છે. એટલે પાંચમા ગુણસ્થાનમાં લીધી હતી. છઠ્ઠા ગુણસ્થાનમાં તો ક્ષાયોક્ષમિક ચારિત્ર હોય છે એટલે ઘટિત કર્યું હતું, અને આ સાતમા ગુણસ્થાનમાં પણ ક્ષાયોક્ષમિક ચારિત્ર હોય છે. એટલે આપણે કર્મના નિમિત્તથી એને ફરી સમજાવીએ છીએ કે જે પ્રત્યાખાનાવરણ કસાય કર્મ છે એના વર્તમાનકાલીન સર્વગાતી સ્પર્ધકો જે છે વર્તમાનમાં ઉદયાવાળા
એનો ઉદ્યાભાવિક સહી થાય છે એક વાત, અને એના જ એટલે એના જ એટલે પ્રત્યાખાનાવરણ કર્મના જે ભવિષ્યમાં ઉદય આવવા યોગ્ય જે સ્પર્ધકો હોય છે એનો સદ અવસ્થારૂપ ઉપશમ રહે છે, એટલે વહેલા ઉદયમાં આવતા નથી, વર્તમાનમાં આવવાના ભવિષ્યમાં છે, તો અત્યારે વર્તમાનમાં આવી શકતા આવી શકે નહીં એવી સદ અવસ્થારૂપ ઉપશમ રહે છે. અને જે દેશઘાતી સ્વંદન કસાય અને સાથે રહેલી હાસ્ય આદિ નવ નો કસાય છે એ પણ દેશઘાતી છે, એનો મન ઉદય હોય છે. આવી દશા જ્યારે બને છે કર્મોની તો એના નિમિત્તે જીવને ચારિત્ર ગુણની જે પર્યાય હોય છે નિર્મળ પર્યાય એને સાયુક સમિક ચારિત્ર કહેવામાં આવે છે. આમ આ રીતે આ મુનિ જીવન મુનિરાજના જીવનમાં એક તો વ્યક્ત વિતરાગ ભાવ હોય છે કે ત્રણ કસાય ચોકડીના અનુદયપૂર્વકનો વ્યક્ત વિતરાગ ભાવ હોય છે, તે નિશ્ચય ચારિત્ર છે. અને નિશ્ચય ચારિત્ર છે એટલે કે સાચો મોક્ષ માર્ગ છે, એટલે સાચો મોક્ષ માર્ગ છે એટલે સંવત નિજરા સતત નિરંતર એમને થયા કરે છે. અને આ વિતરાગ ભાવની સાથે તે જ સમયે જે અબુદ્ધિપૂર્વકના રાગના પરિણામ હોય છે એને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. એટલે ભલે અબુદ્ધિપૂર્વકના છે પણ એનાથી એને આસરો બંધ પણ થતા હોય છે. આ હવે જે અપ્રમત વિરત ગુણસ્થાન છે એનો આપણે કાલ અપેક્ષાએ થોડો વિચાર કરીશું. તો જો પહેલા આપણે જગન્ય કાળની ચર્ચા કરીશું કે આ ગુણસ્થાનમાં જગન્ય કાળ મુનિરાજને રહેવાનો ઓછામાં ઓછો કાળ કેટલો. તો જો કોઈ છઠ્ઠા પ્રમત વિરત ગુણસ્થાન વર્તી ભાવલિંગી મુનિરાજ શુભો ઉપયોગમાં હોય છે એ શુભો ઉપયોગનો અભાવ કરી આ શુદ્ધો ઉપયોગમાં આવે તો એમને સાતમું અપ્રમત વિરત ગુણસ્થાન આવે છે. અને એમાં આયા સમજો છઠ્ઠામાંથી સાતમામાં આયા અને માત્ર એક જ સમય રહે અને એક સમય થયો આ એક જ સમય થયો અને એમના મનુષ્ય આયુનો ક્ષય થઈ ગયો તો ધ્યાન અવસ્થામાં જ એમનું શું થઈ જાય છે મરણ થઈ જાય છે. આ પ્રકારે મરણની અપેક્ષાએ જોઈએ તો એમને છઠ્ઠામાંથી સાતમામાં એક જ સમય થયો છે તો એમને જગન્યકાલ એક સમય ઘટિત થાય છે. બીજી રીતે વિચાર કરીએ કે આ છઠ્ઠામાંથી સાતમામાં એનો વિચાર કર્યો, હવે કોઈ ઉપશમક મુનિરાજ છે એટલે જે ઉપશમ શ્રેણી ચડેલા છે, હવે શ્રેણીમાંથી નિયમથી ઉપશમ શ્રેણી ચડ્યા હોય એટલે નીચે પાછા પડે તો ઉપશમ શ્રેણીમાંથી નીચે ઉતરતી સમયે આઠમા ગુણસ્થાનથી નીચે પછી આ સાતમા અપરમત ગુણસ્થાનમાં આવે. સમજો અગિયારમાં બી ગયા હોય તો અગિયારમાંથી દસમામાં આવે, દસમાંથી નવમામાં આવે, નવમાંથી આઠમામાં આવે અને આઠમાંથી પછી સાતમામાં આવે પછી છઠ્ઠામાં આવીને રોકાય છે. પણ આ રીતે ક્રમથી એક એક પગથિયું એમને ઉતરવાનું હોય છે. તો એ વખતે આ સાતમા અપ્રમત વિરત ગુણસ્થાનમાં આવ્યા એક જ સમય રહ્યા એ વખતે એમનો આયુનો ક્ષય થઈ ગયો તો એ રીતે પણ મરણની અપેક્ષા એમનો જગન્યકાળ માત્ર એક સમય થયો. એટલે નીચેથી ઉપર આવીને એક સમયમાં મનુષ્ય આયુ પૂરું થયું તો એક સમય થયો, ઉપરથી નીચે ઉતરતા આ ગુણસ્થાનમાં એક જ સમયમાં ધ્યાન અવસ્થામાં એમનો મતલબ મરણકાળ આવી ગયો તો એ અપેક્ષાએ બંને અપેક્ષાએ જગન્યકાળ એક સમયનો ઘટિત થયો. એની સામે ઉત્કૃષ્ટ કાળનો વિચાર કરીએ તો સમજો કે આ અપ્રમત વિરત ગુણસ્થાન વર્તી મુનિરાજનું સમજો મરણ નથી થતું તો યથાયોગ એક અંતરકાળ સુધી આ સાતમા ગુણસ્થાનમાં રહે છે. એ એમનો આ યથાયોગ્ય જે અંતર્મુહૂર્ત કાળ છે એમનો ઉત્કૃષ્ટ કાળ છે, એનાથી વધારે તો આ ગુણસ્થાનમાં રહી શકે નહીં. હવે મધ્યમકાળનો વિચાર કરીએ તો જગન્યકાળને ઉત્કૃષ્ટકાળની વચ્ચેના જેટલા સમય આવે ભેદો પડે એ બધા મધ્યમકાળના પડશે. સમજો કે જગન્યકાળ એક સમય છે તો એનાથી ઉપરના બે ત્રણ ચાર સમય લઈને યથાયોગ જે અંતર્મુહૂર્ત કાળ હોય એમને રહેવાનો એનાથી નીચેના વચ્ચેના એટલે બધા સમય છે એ બધું એમનો સર્વે ભેદ બધા મધ્યમકાળ છે. હવે આપણે ગુણસ્થાનમાં ગમન આગમનને પણ આપણે જોતાઈએ છે તો એમાં આપણે પહેલા આ સાતમા અપ્રમત વિરત ગુણસ્થાનમાંથી એમનું ગમન કયા ગુણસ્થાનમાં થાય છે તો એની આપણે ચર્ચા કરીશું. તો જો સાતમામાંથી ગમન કરવા માટે ઉપર ને નીચે બે જગ્યાએ જઈ શકે છે તો પહેલા ઉપરની ચર્ચા કરીએ તો આ સાતમા ગુણસ્થાન વર્તી જે મુનિરાજ છે એમનું ઉપરની તરફ ગમન થાય તો સાતમામાંથી સીધા માત્ર એક આઠમામાં જ જાય છે
सातमा माथी सीधा कोई नवमा मा जई सकता नथी, सातमा माथी आठमा गुणस्थान मां ज मात्र गमन थाय छे। अने समझो सातमा माथी नीचे तरफ थाय तो नीचे तरफ आ आ जे सातमा गुणस्थान वर्ती मुनिराज छे एमनु छठा गुणस्थान मां एमनु गमन थाय छे। हवे समझो के उपशम श्रेणी ना पतन काल मां नीचे पड़ता कोई मुनिराज आ सातमा गुणस्थान मां आवे तो ए पण पछी नियम थी छठा गुणस्थान मां जाय छे, એટલે એમનું આગમન ઉપર આઠમામાં અને નીચે છઠ્ઠામાં થાય છે, બીજા કોઈ ગુણસ્થાનમાં એમનું ગમન થતું નથી। બીજું કે છઠ્ઠામાંથી મુનિરા સાતમામાં આવ્યા અથવા આઠમામાંથી સાતમામાં આવ્યા પણ એ ધ્યાનમગ્ન મુનિરાજનું શુદ્ધ ઉપયોગના કાળમાં મરણ થઈ જાય તો એ મુનિરાજનું ગમન મરણ તો એ ગુણસ્થાનમાં થયું પણ જે વિગ્રહ ગતિનો સમય આવે એમાં નિયમથી એમને અવિરત સમ્યક નામના ચોથા ગુણસ્થાનમાં એમનું ગમન થઈ એમાં એમનું ગમન થઈ જાય છે। તો આ પ્રમાણે આપણે ચાર પોઈન્ટ જોયા ગમનના। હવે આગમન કયા કયા ગુણસ્થાનમાંથી થાય છે આપણે આગમનનો વિચાર કરીએ તો જો સાદી કે અનાદિ મિથ્યાદ્રષ્ટિ મિથ્યા તો ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ છે એ પહેલા ગુણસ્થાનમાં છે, ભલે સાદી મિથ્યાદ્રષ્ટિ હોય કે અનાદિ મિથ્યાદ્રષ્ટિ એ દ્રવ્યલિંગી મુનિરાજનું ગુણસ્થાન પહેલું છે, તો એ પહેલા ગુણસ્થાનમાંથી સીધા જ આ સાતમા અપ્રમત વિરત ગુણસ્થાનમાં એમનું આગમન થઈ શકે છે, એટલે પહેલા ગુણસ્થાનમાંથી આવી શકે છે। એવી જ રીતે અવિરત સમ્યક્ત્વનું ચોથું ગુણસ્થાન છે તો ચોથા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ હોય એ પણ આ સાતમા ગુણસ્થાનમાં આવી શકે છે। એ જ રીતે ત્રીજા નંબરની વાત કરીએ તો હવે પંચમ ગુણસ્થાન વર્તી જે શ્રાવક છે એને પણ દ્રવ્યલિંગી મુનિરાજ હોવો જરૂરી છે, એ દ્રવ્યલિંગી મુનિરાજ હોય તો એમનું પણ આ સાતમા ગુણસ્થાનમાં આગમન થઈ શકે છે। અને હવે છઠ્ઠા ગુણસ્થાનની વાત કરીએ તો છઠ્ઠા ગુણસ્થાનવાળા તો નિરંતર છઠ્ઠામાંથી સાતમા એમનું આગમન હંમેશા થતું જ હોય છે, જુલાની જેમ છઠ્ઠામાંથી સાતમામાં, સાતમામાં છઠ્ઠામાં આવે તો પાછા છઠ્ઠામાંથી સાતમામાં, એમની જો મુનિ દશા રહે તો છઠ્ઠામાંથી સાતમામાં આવતા હોય છે। આ પ્રમાણે આગમન ચાર ગુણસ્થાનોમાંથી થાય છે એ પણ આપણે જોયું। હવે એક બીજી ચર્ચા આપણે કરી રહ્યા છે કે વિશેષ અપેક્ષા આ ગુણસ્થાનનો વિચાર કરીએ, કોઈ વિશેષતા એની સ્પેશિયાલિટી હોય છે આ ગુણસ્થાનની કે નીચેના ગુણસ્થાનોમાં નથી થયું એવું કોઈ કાર્ય આ ગુણસ્થાનોમાં થાય છે તો જો એમાં આ સાતમા ગુણસ્થાનમાં બે છે, સ્વસ્થાન અપ્રમત સંયત અને સાતિશય અપ્રમત સંયત, તો એમાં જે સાતિશય અપ્રમત સંયત ગુણસ્થાન વર્તી મુનિરાજ છે કહેવાશે તો સાતમું જ ગુણસ્થાન, તો એમાં ચાર આવશ્યક કાર્ય થાય છે। અને કેમ કે એ મુનિરાજને શ્રેણી ચડવી છે, આવશ્યક કાર્ય કેમ કીધું અને શ્રેણી ચડવા માટે આવું કાર્ય અવશ્ય કરવા યોગ્ય છે અને થાય છે એટલે એને આવશ્યક કાર્ય કહેવામાં આવે છે અને આવું થાય છે નિયમથી। તો ચાર પ્રકારના કાર્યોમાં પહેલા પ્રકારનું કાર્ય જોઈએ તો સમયે સમયે એમની એ ગુણસ્થાનમાં જેટલો સમય રહે અંતર્મુહૂર્ત તો હરેક સમયે દરેક સમયે એમના આત્મામાં અનંત ગુણી વિશુદ્ધિ થતી રહે છે, પરિણામોની વિશુદ્ધિ થતી હોય છે, એટલે પહેલા સમયે જેટલી વિશુદ્ધિ થઈ એના કરતાં અનંત ગણી વિશુદ્ધિ બીજા સમયે થાય છે, બીજા સમયે જેટલી વિશુદ્ધિ થઈ એના કરતાં અનંત ગુણી વિશુદ્ધિ અથવા વિતરાગતા ત્રીજા સમયમાં થાય છે। અને આવો ક્રમ એક બે ત્રણ ચાર સમય સમય કરતા કરતા અંતર્મુહૂર્ત સુધી એમનું આ ગુણસ્થાનનો કાર્ય છે ત્યાં સુધી આ બધું ચાલુ રહે છે આ કાર્ય। તો આ વિશુદ્ધિમાં વૃદ્ધિગત વિતરાગી પરિણામ વધતા જાય છે અને જે કસાયનો અંશ છે એ ઘટતો જાય છે એટલે એને મિશ્રધારા પણ કહેવામાં આવે છે। અને આપણે સમજવું હોય ઉદાહરણની માલિકા કે અનંત ગણી વિશુદ્ધિ થઈ કે અનંત ગણી વિતરાગતા સમય સમય થાય છે એ તો આપણે કેવડી ગમે હોય છે પણ આપણે એને સમજવું ઉદાહરણના માધ્યમમાંથી તો તમે સમજો કે કોઈ માણસને આજે પહેલો દિવસ છે બિઝનેસનો, એને 10 રૂપિયાનો લાભ થયો, હવે એને દરરોજ 10 ગણો લાભ થતો હોય છે તો એને સાતમા દિવસે કેટલો લાભ થશે, આજે ખાલી 10 રૂપિયાનો લાભ થયો છે અને દરરોજ એને 10 ગણો વધારે લાભ થતો હોય છે તો સાતમા દિવસે કેટલો લાભ થયો એ આપણે જોઈશું, તેના ઉપરથી ખ્યાલ આવશે કે એક એક સમયમાં જે વિતરાગતા વધે છે વિશુદ્ધતા વધે છે તો અંતર્મુહૂર્તમાં કેટલી બધી એમની વધી જાય।
તો જો આપણે ઉદાહરણમાં જોઈએ કે પહેલા દિવસે માત્ર 10 રૂપિયાનો જ લાભ થયો એને, બીજા દિવસે એનો 10 ગણો લાભ થયો, એટલે 10 × 10 કરીશું તો 100 રૂપિયા થયા, 100 રૂપિયાનો લાભ થયો. ત્રીજા દિવસે 10 ગણો લાભ કરીશું તો 100 ને 10 વડે ગુણીશું તો 1000 થશે. ચોથા દિવસે 1000 ને 10 વડે ગુણીશું તો 10000 થશે. પાંચમા દિવસે 10000 ને 10 વડે ગુણીશું તો 1 લાખ રૂપિયાનો લાભ થશે. છઠ્ઠા દિવસે 1 લાખના 10 ગણા કરીશું તો 10 લાખ રૂપિયા થશે. અને સાતમા દિવસે 10 લાખના 10 ગણા કરીશું તો 1 કરોડ રૂપિયાનો લાભ થશે. આમ વ્યાપારમાં વેપારીને રોજ 10 ગણો લાભ થતો હોય તો એ વેપારીને સાતમા દિવસે, પહેલા દિવસે જે માત્ર 10 રૂપિયાનો લાભ થયો હતો, એ સાતમા દિવસે 1 કરોડ રૂપિયાનો એને લાભ થાય છે. આમ જ આ રીતે અહીં સાતિશય અપ્રમત વિરત મુનિરાજને પહેલા સમયે જે વિશુદ્ધતા હોય તો અનંત ગણી વિશુદ્ધતા વધતી વધતી અંતર્મુહૂર્તના કાલના અસંખ્યાત સમય સુધી એ વિશુદ્ધતા પ્રત્યેક સમયે વિતરાકતા વિશુદ્ધતા વધતી જાય તો આગળ જતા કેટલી વધી શકે છે. તો હવે એ અનંતમાં આવશે એનું પ્રત્યક્ષ જ્ઞાન તો કેવડી ભગવાનને હોય છે, આપણે તો ઉદાહરણના માધ્યમથી આગમ પ્રમાણ જ્ઞાન આપણે કરી શકીએ છીએ. તો જો આવી વિતરાકતાની અનંત ગણી વૃદ્ધિ આ સાતમા ગુણસ્થાનમાં થઈ, હવે તો શ્રેણી ચડવાનો છે તો આગળ પણ જવાનું છે ને, તો એને ઉત્તરોત્તર વિતરાકતા વધતી જશે અને એની કસાયો હીણ થતી જશે. તો આવું ક્યાં સુધી થશે કે જ્યાં સુધી કસાય સમાપ્ત ન થઈ જાય અને વિતરાકતા પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી આ કાર્ય એનું સતત ચાલુ રહે છે. જે સાતમામાં સાતિશય પ્રમતને શરૂ થઈ મુનિરાજને, તો પૂર્ણ વિતરાક દશા ના આવે ત્યાં સુધી આ કાર્ય ચાલુ રહે છે. એટલે કે પૂર્ણ વિતરાક દશા 11મા અને 12મા ગુણસ્થાનમાં હોય છે, એ ઉત્સમ શ્રેણી ચડે તો 11મા ગુણસ્થાનમાં પહોંચે છે, ત્યાંને પૂર્ણ વિતરાક દશા થાય છે. સપક શ્રેણીએ જીવ ચડ્યો હોય તો 12મા ગુણસ્થાનમાં પહોંચે છે, ત્યાંની વિતરાકતા પૂર્ણ થાય છે. તો આ ગુણસ્થાનમાં પહોંચે ત્યાં સુધી આ કાર્ય ચાલુ રહે છે. એટલે એના ફળ સ્વરૂપે મુનિરાજને સ્વભાવમાં એવી મગ્નતા આવી ગઈ અને પ્રચુર અતિન્દ્રિય આનંદનો ભોગ એમને થયા કરે છે. બીજા નંબરનો પોઈન્ટ આ આનંદ ગણી વિશુદ્ધતા વધે છે એનો પોઈન્ટ જોયો. બીજા નંબરની વિશેષતા જોઈએ તો સ્થિતિ બંધાપશરણ થાય છે. સ્થિતિ બંધાપશરણ થાય છે એટલે જે એમાં આપણે સ્થિતિ બંધાપશરણ સમજતા પહેલા એક સ્થિતિબંધ સમજવું પડશે કે સ્થિતિબંધ એટલે શું. આગળ આપણા પ્રશ્નો આવી ગયેલા છે, છતાં આપણે એને થોડું લઈએ કે સ્થિતિબંધ કોને કહીશું કે જો જ્ઞાનાવળની કર્મરૂપ પરિણમિત પૂતગલ સ્કંધો લીધા પણ જે જ્ઞાનાવરણાદિ રૂપે પરિણમેલા છે એવા પૂતગલ સ્કંધોનું આત્મપ્રદેશો સાથે એક ક્ષેત્ર અવગા સ્થિતિ રૂપે બંધાવું અને એની બંધાયું તેની જે કાળની અવધિ છે, સમયની મર્યાદા છે કે કેટલા સમય સુધી આ બંધાયેલા રહ્યા, એ કાળ અવધિનું જે બંધન છે એને સ્થિતિબંધ કહેવામાં આવે છે. હવે આપણે સ્થિતિબંધના આધારે સ્થિતિબંધાપસરણ જોઈશું. તો જો સાતમું અપ્રમત વિરત મુનિરાજને રાગદેશનો બિલકુલ અભાવ નથી થયો, કારણ કે રાગદેશનો અભાવ થઈને પૂર્ણ વિતરાકતા તો 11મા 12મા થાય છે, તો અહીંયા રાગદેશના પરિણામ અત્યંત હીન થઈ ગયા છે અને એના અંતર્મુહૂર્ત પછી તો એ શ્રેણી પર આરૂઢ થવાના છે. એટલે એમને ઉત્તરોત્તર થવાવાળો જે નવો કર્મબંધ છે એ ઓછી સ્થિતિવાળો બંધાશે. એમને નવો કર્મબંધ કેવો છે, ઓછી સ્થિતિવાળો હોય છે એને. બસ આવી જે સ્થિતિ જેમ જેમ આગળ વધે એમ સ્થિતિ ઓછી પછી ઓછી પછી ઓછી, તો એને સ્થિતિ બંધાપસરણ કહેવામાં આવે છે. જો સમજીએ આપણે કે કોઈ જીવને પહેલા અંતર્મુહૂર્તમાં 100 વર્ષની કર્મનો સ્થિતિબંધ થયો, બીજા અંતર્મુહૂર્તમાં 90 વર્ષનો સ્થિતિબંધ થયો, ત્રીજા અંતર્મુહૂર્તમાં 80 વર્ષનો સ્થિતિબંધ થયો, ચોથું અંતર્મુહૂર્ત આવ્યું ત્યારે એને 70 વર્ષનો સ્થિતિબંધ થયો. આ રીતે જે નવો કર્મનો સ્થિતિબંધ થાય એની એ ઘટતો હોય છે એને સ્થિતિબંધાપસરણ કહેવામાં આવે છે. ત્રીજી વિશેષતા આ ગુણસ્થાનની કે જે પ્રશસ્ત પ્રકૃતિઓ છે. કેવી પ્રશસ્ત પ્રકૃતિ? પ્રશસ્ત પ્રકૃતિ એટલે સાતાવેદની આદિ પુણ્ય પ્રકૃતિઓ, એનો અનુભાગ સમય સમય અનંત ગણો વધે છે. આ ત્રીજા નંબરની વિશેષતા છે કે મુનિરાજને પ્રશસ્ત પ્રકૃતિઓનો જે અનુભાગ હોય એ સમયે સમયે વધે છે. અનુભાગ એટલે શું કે સમજો કે ત્રણ વસ્તુ લો, ગોળ લો, ખાંડ લો, અમૃત લો, તો એની મીઠાશમાં ઉત્તર ઉત્તર ફરક છે ને, કે ગોળ કરતાં ખાંડ મીઠી અને ખાંડ કરતાં પણ
અમૃત મીઠું હોય તો એ અનુભાગ એકબીજા કરતા વધારે થયો, આના કરતા આનો વધારે, આના કરતા આનો વધારે, એમ એમની જે પ્રશસ્ત પ્રકૃતિઓ છે એટલે પુણ્ય પ્રકૃતિઓ સાતાવીરની આદિ, એનો અનુભાગ હોય એ સમયે સમયે વધતો હોય છે એનો. એટલે કેવી રીતે કે જો આપણે એને સમજવું હોય તો જો અનુભાગ બંધનો નિયમ આપણે સમજવો પડશે કે અનુભાગ બંધ કેવી રીતે થાય એ સમજવું પડશે. બીજું સાવકના પુણ્યનો અનુભાગ બંધનું કારણ અને મુનિરાજને પુણ્યનો અનુબંધ થાય છે એનું કારણ પણ આપણે સમજવું પડશે. કારણ કે સાવક કરતા મુનિરાજને તો પુણ્યનો જે બંધ થાય અનુભાગ બંધ એ વધારે જ થવાનો છે નિયમથી. હવે બંનેના કાર્યો આપણે જોવા પડશે. બીજું શ્રાવકના પુણ્યનું કારણ શું છે કે શ્રાવક શું કરે, પૂજા કરે, પ્રતિષ્ઠા કરે, વિધાન કરે, દાન કરે, પરોપકાર કરે, યાત્રા કરે, આ બધા પુણ્ય કાર્યો કરે. હવે આવા કાર્યો કરવામાં તો એ ક્રિયાઓમાં આરંભનું મૂળ રહેલું છે, એમાં આરંભ કરવા પડતા હોય છે. હવે જો એની સામે મુનિરાજને જોઈએ તો મુનિરાજને તો આરંભનો ત્યાગ હોય છે એટલે આવી ક્રિયા મતલબ એવો જે આરંભ થાય એવી ક્રિયા મુનિરાજને હોતી નથી. છતાં પણ હવે પુણ્ય જોઈએ તો શ્રાવક કરતા મુનિરાજને વધારે હોય છે. તો એનું મૂળ કારણ શું છે? તો જો મુનિરાજને આ પ્રકારના આરંભ જોવામાં આવતા નથી છતાં પણ કસાયોની મંદતા હોય છે શ્રાવક કરતા અને વિશેષ પ્રકારની શ્રાવક કરતા વિશુદ્ધતા હોય છે, વધારે હોય છે. એટલે એક નિયમ છે, સ્વાભાવિક નિયમ, કે કસાયોની મંદતા વધારે હોય અથવા વિશુદ્ધતા વધારે હોય વિશેષ પ્રકારની ત્યાં પુણ્યનો અનુભાગ પણ અનુભાગ બંધ પણ વધારે હોય છે. આવો સ્વાભાવિક નિયમ છે. એટલે જે આ સાતીશે અપ્રમદ ગુણસ્થાનમાં બિરાજમાન મુનિરાજ છે એમની વિતરાકતા વિશેષ પ્રકારની છે, એમની વિશુદ્ધતા વિશેષ પ્રકારની છે અને એ સમયે સમયે વધતું રહે છે અને તેની સાથે વિદ્યમાન સ્વંદલન કસાય ઉત્તરોત્તર ઘણો મંદ થતો જાય છે. આ જ કારણે એમને જે નવા પુણ્યકર્મનો બંધ થાય છે એની અલ્પ સ્થિતિ હોય છે અને અનુભાગ વધારે હોય છે અને પૂર્વે બાંધેલા જે પ્રશસ્ત પુણ્ય પ્રકૃતિઓ છે એનો અનુભાગ પણ પ્રતિ સમય અનંત ગણો વધતો થાય છે એટલે ઉત્કર્ષિત થતો રહે છે. આ ત્રીજા નંબરનું થયું. ચોથા નંબરની વિશેષતા જોઈએ તો પેલી પ્રશસ્ત પ્રકૃતિઓની વાત હતી, અહીંયા અપ્રશસ્ત પ્રકૃતિઓની વાત કરીએ. એટલે અપ્રશસ્ત એટલે પાપ પ્રકૃતિઓ, એનો અનુભાગ પ્રતિ સમયે અનંત ગણો ઘટતો જાય છે. તો જોઈએ એનું ઘટવાનું કારણ શું છે કે પ્રત્યેક મુનિરાજને વિશુદ્ધ પરિણામ હોય એમાં વિતરાકતાનું વધવું થાય છે અને કસાયોનું સતત મંદ થવું થાય છે. આવું એમને થયા જ કરે છે. એટલે એમના આવા પરિણામના નિમિત્તે એમની સત્તામાં જે રહેલા કર્મ છે અને નવા બંધાવાવાળા કર્મ છે એ એમના એ પાપ કર્મોનો અનુભાગ ઘટ્યા જ કરે છે, એમનો ઘટ્યા જ કરે છે. બીજું આગળ શ્રેણી સન્મુખ જે મુનિરાજ છે અથવા શ્રેણી ઉપર આરૂઢ મુનિરાજ છે એમનો ધર્મ તો વિશેષ પ્રકારનો જ હોય છે, વધારે જ હોય છે. એટલે એની સાથે પુણ્યનો એટલે એનો અનુભાગ પણ પ્રતિ સમય પાપનો અનુભાગ ઘટતો રહે છે અને આવું કાર્ય એમને સતત થતું રહે છે. એટલે આ જે ચાર પ્રકારની વિશેષતા જોઈ કે એક તો ચાર વસ્તુ આમાં કામ કરે છે. એક તો પ્રતિ સમય અનંત ગણી વિશુદ્ધિ, સ્થિતિ બંધાપસરણ, પ્રશસ્ત પ્રકૃતિઓના અનુભાગનું અનંત ગણું વધવું અને અપ્રશસ્ત પ્રકૃતિઓના અનુભાગનું અનંત ગણું ઘટવું. આ ચારેય કાર્યો આ સાતમા સાતીશે અપ્રમત વિરત ગુણસ્થાનમાં એનો પ્રારંભ થઈ જાય છે અને એનાથી આગળ આઠમા નવમા દસમા ગુણસ્થાનમાં પણ થતા રહે છે આગળના ગુણસ્થાનમાં. હવે ત્યાં કોઈને એવો પ્રશ્ન થાય કે દસમા ગુણસ્થાન સુધી આ કાર્યો થાય છે તો એને આગળના પણ ચાર ગુણસ્થાન છે, અગિયાર બાર તેર ને ચૌદ, તો એ ચાર ગુણસ્થાનોમાં આવા આવશ્યક કાર્યો થાય છે કે નહીં? તો જો એનો ઉત્તર એક છે કે એનાથી આગળના ગુણસ્થાન જોઈએ તો અગિયારમું ઉપશાંતમું, બારમું ક્ષીણમું, તેરમું સહયોગ કેવડી અને ચૌદમું અરોગ કેવડી. આ ચાર ગુણસ્થાનની વાત કરીએ તો ત્યાં પૂર્ણ વિતરાકતા થઈ ગઈ છે. એક વાત, બધી જ કસાયને નવનો કસાયનો અભાવ થઈ ગયો છે એટલે નવા કર્મનો બંધ જ થતો નથી, અટકી ગયો છે. એટલે આ ચાર ગુણસ્થાનોમાં વધવું કે ઘટવું
કે પ્રશસ્ત પ્રકૃતિના અનુભાગનું વધવું કે અપ્રશસ્ત પ્રકૃતિના અનુભાગનું ઘટવું એવું કોઈ કાર્ય થવાની શક્યતા નથી, ત્યાં થવાનો પ્રશ્ન જ નથી. માટે આ ચારે આવશ્યક કાર્યો આ ઉપશમ આદિ ચાર ગુણસ્થાનોમાં થતા નથી. પાંચ નંબરની વિશેષતા એ છે કે આ સાતમા ગુણસ્થાનમાં જે અપ્રમત શબ્દ છે એ આદિ દીપક છે. આદિ એટલે શરૂઆત. એટલે સાતમામાં જે અપ્રમત દશા છે, પ્રમાદ રહિતની દશા, એ ઉપરના બધા ગુણસ્થાનોમાં આ અપ્રમત શબ્દ લાગે છે. છઠ્ઠી વિશેષતા એની એ છે કે ચારિત્ર મોહની કર્મનો ઉપશમ થતા ક્ષયનો પ્રસંગ હોય તો એ વખતે જે અપૂર્વકરણની સન્મુખ શુદ્ધો ઉપયોગનો જે પરિણામ થાય છે એને એક બીજું નામ આપવામાં આવે છે, એને અધઃ પ્રવૃત્તકરણ કહેવામાં આવે છે. બીજી રીતે આને જોઈએ અધકરણ પ્રવૃત્તિને, તો ઉપરીમ સમયવર્તી જીવોના પરિણામથી ઓછા સમયવર્તી જીવોના પરિણામની સદસ્તાની સ્થિતિને અધ પ્રવૃત્તકરણ કહેવામાં આવે છે. એટલે તમે સમજો કે કોઈ મુનિરાજને આ ગુણસ્થાનમાં આવે 50 સમય છે અને કોઈને 25 સમય થયા, તો 50 સમય જેને પાસ કર્યા છે એની વિશુદ્ધતા અને 25 સમય પાસ કરે એની વિશુદ્ધતા એ બંનેની સરખી હોઈ શકે છે, તો બસ આને અધ પ્રવૃત્તકરણ કહેવામાં આવે છે. અને આનું બીજું નામ અનુકૃષ્ટિ રચના પણ કહેવામાં આવે છે. આઠ નંબરનો પોઈન્ટ કે સાતમા અપ્રમત વિરત ગુણસ્થાનથી પડી છઠ્ઠા પાંચમા ચોથા બીજા કે પહેલા ગુણસ્થાનમાં કોઈ પણ એમાંથી કોઈ પણ એક ગુણસ્થાનમાં આવ્યા બાદ એનું મરણ થઈ શકે છે. મતલબ જે સાતમા ગુણસ્થાનમાં હોય તો એને એમાંથી સાતમામાંથી છઠ્ઠામાં આવે એનું મરણ થાય, પાંચમામાં આવી શકે અને મરણ થાય, ચોથામાં પણ આવીને મરણ થાય, ત્રીજામાં વાત નથી બીજામાં આવીને એનું મરણ થાય, અને પહેલા ગુણસ્થાનમાંથી એટલે મતલબ આ બાજુથી શરૂ કરીએ કે જીવ પહેલા ગુણસ્થાનમાંથી સાતમામાં આવે, બીજા ગુણસ્થાનમાંથી આજે સાતમા ગુણસ્થાનમાંથી થોડી સ્લીપ થાય છે બોલવા મારે કે સાતમા ગુણસ્થાનમાંથી નીચેના ગુણસ્થાનમાં જીવ જાય અને ત્યાંનું મરણ થઈ શકે છે. તો કયા કયા ગુણસ્થાનમાં? તો ત્રીજું ગુણસ્થાન ખાલી નથી લેવાનું, એ સિવાય છઠ્ઠું, પાંચમું, ચોથું, બીજું ને પહેલું ગુણસ્થાનમાં આવે અને પછી એનું મરણ થઈ શકે છે. અને સમજો કે આ સાતમા ગુણસ્થાનમાં જ મરણ થાય તો સાતમા ગુણસ્થાનમાં મરણ થાય તો એની વિગ્રહ ગતિનો પહેલો સમય હોય એમાં એને ચોથું ગુણસ્થાન આવી જાય છે. તો આ પ્રમાણે આપણે એની થોડી ચર્ચા કરી. હવે અંતિમ ત્રણ પ્રશ્નો છે સિદ્ધાંત પ્રવેશિકાના 529, 530 ને 531. એમાં એ પૂછ્યું છે કે સાતમા અપ્રમત વિરત ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે, કેટલી પ્રકૃતિઓનો ઉદય હોય છે અને કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે? તો જો એનો ઉત્તર આ રીતે છે કે સાતમા અપ્રમત વિરત ગુણસ્થાનમાં કુલ 59 પ્રકૃતિઓનો બંધ થાય છે અને 76 ક્રમ પ્રકૃતિઓનો ઉદય થાય છે અને કુલ 146 ક્રમ પ્રકૃતિઓની સત્તા રહે છે. પરંતુ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો એને 139 પ્રકૃતિઓની સત્તા રહે છે. આ પ્રમાણે આપણે એની ચર્ચા કરી સાતમા અપ્રમત વિરત ગુણસ્થાનની. હવે આગળની જે ચર્ચા છે એ નવો સ્વાધ્યાય આપણે આના પછીનો કરીશું, એમાં કરીશું. અહીં આપણે વિરામ લઈએ છીએ. જય જીનેન્દ્રા.